છવ્વીસ ફેબ્રુઆરી સવારે રાજકોટથી દિલ્હી જવા માટે તેઓ રવાના થશે મહત્વનું છે કે પીએમ મોદીએ આ પહેલા ટ્વીટમાં રાજકોટના લોકોનો આભાર માનતા લખ્યું કે મારા હૃદયમાં રાજકોટનું હંમેશા વિશેષ સ્થાન રહેશે આ શહેરની પ્રજાએ જ મારા વિશ્વાસ મૂક્યો હતો અને મારી પ્રથમ ચૂંટણીમાં જીત અપાવી હતી ત્યારથી મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે આજે અને કાલે હું ગુજરાતમાં હોઈશ એ પણ સુખદ સંયોગ છે એક કાર્યક્રમ રાજકોટમાં પણ યોજાઈ રહ્યો છે જ્યાંથી પાંચ એમ્સ રાષ્ટ્રની સમર્પિત કરવામાં આવશે સૌરાષ્ટ્રના આ પાટનગર કહી શકાય એવી રાજકોટની ભૂમિ ઉપર એક સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે લાખો અને કરોડો રૂપિયાના એટલે કે અડતાલીસ હજાર કરોડો રૂપિયાના વિકાસના અલગ અલગ કાર્યો માટે અહીંથી ખાતમુહૂર્ત થશે લોકાર્પણ થશે સૌરાષ્ટ્રની એમ્સ હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે દેશની અન્ય એમ્સ હોસ્પિટલોનું પણ લોકાર્પણ થશે આ સિવાય વિકાસના અનેક કાર્યો નેશનલ હાઈવેના હોય રેલવેના હોય હેલ્થના હોય ટુરિઝમ અને પાવર વીજળી અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને વિભાગના આવા અનેક કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે રાજકોટથી થવાના છે ત્યારે આપણા સૌ માટે એક ગૌરવ અને એક આનંદ ક્ષણ એટલા માટે છે બિલકુલ જ્યારે એમ્સ હોસ્પિટલ ગુજરાતને મળી ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમે બધા સાંસદો સાથે મળી કરીને પહેલ કરી હતી અને એ રાજકોટને એમ્સ મળે અને રાજકોટને એમ્સ મળી સૌરાષ્ટ્રને એમ્સ મળી અને મને લાગે છે કે આવનાર સમયમાં એ કચ્છના લોકોને પણ આ સેવા માટે ખૂબ ઉપયોગી બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે આવવાના છે અને રાજકોટના જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આઠસો મીટરના આ રોડ શોની અંદર અલગ અલગ એકવીસથી વધુ જે સામાજિક સંસ્થાઓ છે કે તેમના દ્વારા તેમનું અભિવાદન છે તે કરવામાં આવશે જૂના એરપોર્ટ ખાતે જે ચોવીસ કલાકની ટીમ છે તે પહોંચી છે અને આ જે રસ્તે પ્રધાનમંત્રીનો રોડ શો છે તે આજે થવાનો છે અંદાજીત સાંજે ચાર વાગ્યે પ્રધાનમંત્રી જૂના એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી તેમનો રેસકોર્સ ગ્રાઉન્ડ કે જે જગ્યાએ સભા સ્થળ છે કે ત્યાં સુધી તેઓ આ જે રસ્તેથી છે તે થવાના છે સામાજિક સંસ્થાઓ સાથે સાથે સામાજિક શ્રેષ્ઠીઓ છે કે તેમના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે સભાસ્થળની વાત કરવામાં આવે તો સભાસ્થળની અંદર પણ અંદાજીત દોઢ લાખ લોકોની જનમેદની છે તે ઉમટી પડવાની છે ને સભાસ્થળમાં પણ તેઓ ઝીકઝેગ આકારે તેઓ લોકોનું અભિવાદન છે તે ઝીલવાના છે મોટી સંખ્યામાં જ્યારે લોકો આ સભાની અંદર ઉપસ્થિત છે તે રહેવાના છે અડતાલીસ હજાર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂરત છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે ને

પરંતુ રાષ્ટ્રને અલગ અલગ પાંચ જેટલી જે હોસ્પિટલ છે કે તે રાષ્ટ્રને સમર્પિત છે તે કરવાના છે ત્યારે લોકોની અંદર એક ઉત્સાહ છે છે તે જોવા મળી રહ્યો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને લોકસભાની ચૂંટણી સાથે પણ જે કહી શકાય કે જોડવામાં આવી રહ્યો છે ને સાથે જ મોટી સંખ્યાની અંદર જયારે આ જનસભાની અંદર લોકો ઉમટી પડવાના છે ત્યારે રોડ શોમાં પણ તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે કેમેરા પ્રસંગ ઉદે પવાર સાથે ગૌરો દવે સી મીડિયા રાજકોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે ભવ્ય રોડ શો છે તે કરવાના છે અને ત્યાર પછી સભાસ્થળ એટલે કે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેઓ રભા સભાસ્થળ ની અંદર પ્રવેશ કરશે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર લોકોનું અભિવાદન તેમના દ્વારા ઝીલવામાં આવશે હાલ આ રેસકોસ રિંગ રોડના દ્રશ્ય છે અને આ જ જગ્યાએથી પ્રધાનમંત્રીનો રોડ શો છે તે પસાર થવાનો છે અડતાલીસ હજાર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો એટલે કે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ છે તે થવાનો છે ત્યારે પ્રધાનમંત્રી સભા ખાતેથી આ જગ્યાએથી એન્ટ્રી છે તે લેવાના છે સભા વાત કરવામાં આવે તો પાંચ અલગ અલગ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે ત્રીસ જેટલા અલગ અલગ એલઈડી છે તે રાખવામાં આવી છે બે લાખ લોકો બેસી શકે તે પ્રકારનું આખું સભા છે તે તૈયાર કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર લોકો જ્યારે જનમેદની ઉમટી પડવાની છે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી આ સભા ખાતે તેઓ મોટી સંખ્યાની અંદર લોકોનો પણ જે અભિવાદન છે તે ઝીલવાના છે પ્રધાનમંત્રી આ સ્થળેથી એટલે કે સભા સ્થળના ડોમની પાછળથી એન્ટ્રી છે તે લેવાના છે અને લોકોનું અભિવાદન ઝીકઝેક આકારની અંદર સભા સ્થળમાંથી તેમની ખુલ્લી જીપ છે તે પસાર થશે અને લોકોનું અભિવાદન પ્રધાનમંત્રી ખુદ છે તે ઝીલવાના છે તમામ તૈયારીઓ છે તેમની આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે આજે સાડા વાગ્યે પ્રધાનમંત્રી રાજકોટ એમ્સ ખાતે પહોંચશે પ્રધાનમંત્રી જૂના એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી સભા સ્થળ સુધી આઠસો મીટરનો જે રોડ શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે તે રોડ શોના રૂટ પરથી તેઓ પસાર છે તે થવાના છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે રોડ અંદર પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉમટી પડવાના છે ખાસ કરીને એમ્સ હોસ્પિટલ જે સમર્પિત છે તે કરવા જઈ રહ્યા છે છે અંદર પાંચ જેટલી હોસ્પિટલ કે તેમનું જે લોકાર્પણ છે તે પ્રધાનમંત્રીના હાસ્તે કરવામાં આવશે ને કહી શકાય કે પ્રધાનમંત્રી રાષ્ટ્ર ને આરોગ્યલક્ષી મોટી ભેટ છે તે આપવા જઈ રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ